આપણાની ગાડી ખોલવાની પ્રશ્ન કાલા ખોદાળો પાજો પણ એ કઈ ગમાર તો નહીં ની ગાડી ગમાર તો નહીં પણ હું એ કહું છું પણ હારી કન્ડિશન વાળી જોવો તો ખરાબ પણ એકદમ થોડી લેવાની છે સુભાન જીવન નો વટ પાડવાનું છે કોઈ કોઈ જીવી જીવી ગાડી કેવા દારો ફરિયાદ પણ માર તો પગ જ દુખે છે બો કાલ ના સુભાન કાકા ઓ પણ આપણે કોઈ લેવા ખાવાનું ખરાબ કે હોળો આપણે તો સેવા કરીએ હાલ પગ દુખશે પછી જીવન તમારો પગ મો હેડવા જ નહીં દે જીવન તારા આ દાડો એક કરીએ છે ને કલા માટે તારા માટે બાકી અમારે કોઈ લેવાનું ખરું જ નથી ના કશું નહીં લેવાનું સમય બગાડી પણ ત્યાં મારા ઘરના દાડા બગાડી બગાડીને તારા હંગાત ગાડી લેવા પડશું પાછો લોક ગમો વાતો કરે કે જમીન વેચ તૈયારી પણ કે કોઈ નવું કરી આલ્યું ના એટલે કીધું લા તાર ગાડી હંગાત લઈ લે ના મારી હાથમાં રતારી હાથમાં એમાં અબુ મને જિંદગી જીવવાની ખબર જ પડી કે એક વીઘો હતી ના પણ હું આવી રીતના જીવતો હતો પણ અમે ખબર પડી કે એક વીઘા ઉપર તો જીવી જિંદગી જીવાય અને જીવણ એટલે કાલે લાલ ગાડી હતી જોરદાર નથી પણ યાર એ ઓછી ગમતી છે લાલ ગાડી ચમા કાકા મારે તો નજરોમાં સડી જતી છે લાલ ગાડી તમે જોવો તો જીવન ને ના ગમે એટલે આપણે પણ જીવન ને ના ગમે એટલે તો ના પાડ્યું તમે પાસે આ બધો ગાડીઓ બ્લો રાજા ગમન ચમા કાકા તમે હજી ભૂલો છો આ કેમો કોઈ જેવો તેવો માણસ નહીં એકલા જ જમીનો વાળા જ મારા ભાઈબંધો નહીં અમદાવાદ માં ઓટો કન્સલો વાળા મારા ભાઈબંધ ઓટાલો વાળા મોટી મોટી મારા ભાઈબંધ બીજા ત્રીજા ધંધા વાળા મારા ભાઈબંધ કોન્ટ્રાક્ટરો ભાઈબંધ બિલ્ડરો ભાઈબંધ એન્જિનિયરો ભાઈબંધ આ ભાઈબંધ ખરા પણ તને અમદાવાદ ફોન કરીને લાવતો સમાચાર રાતી જ લીધા તમારા મોઢામાં હાકર રાતી સમાચાર કરીને જ મેલ્યા હતા કીધું હારી કોઈ ગાડી કિશેટ તમે જોવો તો આજ રાતી કે નવો સ્ટાન્ડર્ડ માલ આવ્યો છે જોરદાર કે એકદમ બોલે છે પણ મને એવું કી ખબર છે લઈને આઈએ પછી કી ગમન આ તો મુકુભાઈ જો અમારા રાજા છે આ રાજા ને અમારે જે રોની ગમન એ રેટ લેવાની છે લાગે રૂપિયા આલશે ઓ કીધું તને નહીં ગમે તો તારા ડીઝલ ના પૈસા પાછા લઈ દેવું અને કીધું અમે અમદાવાદ નહીં આઈએ પાછા તારા હોય અબુ પર છે લઈ એટલે કી તમારી આબરૂ છો જવા દે તો શું વધો નહીં કે 1500 વધારે આલશે એ તો આવા છે હોય કારણ પછી ગાડી લઈ અરે નેકડી જો છે આપણે ફરફર કરતા છથી લાયો કુને લીલી પણ જો મારું નામ ના લેતો કોઈ નું નામ ના આવે તો જીવન કદી કોઈ ખોમી ના હોય બસ તું સ્ટાન્ડર્ડ હોય અરે પાછો લીયાલું તો પાછા ગોમ વાળા બીજી વાતો એ કરે પાછા કે જમીન ને જાય છે ને એટલે કે અમે કાડો એ લીયાલ છે ગોમ વાળા લાડીઓ એ લીયાલ છે જીવન ની આપણ નાખી દો કતાવા નહીં હો પરવાની પણ આપણો લોક સુરી કા કે અલે મારા પૈસા છે મારી જમીન જૈસા એમાં બીજો ન હું લેવા દે તમે તા ચિંતા કરાવ કે હેડો તું અમને કદી કશું નાખી પણ લોકો ઈચ્છા કરી કરી માઈ નાખે પણ બીજું કોઈ નહીં હું કરે મું નહીં જીવન આખો અંગાતી છે ને તું સુ જીવન પર આજે તાર મું તો એક વાત કહું જીવન થોડો તારા શેઠ જેવું થવાની જરૂર સૌ કેવું છું મા કાકા હજી તું ઓછા પૈસા વાળો લાગે છે શેઠ નહીં લાગતો ના બરોબર શેઠ નહીં લાગતો તું હજી આ તો શેઠ લાગે છે પણ કેવો ખબર છે ગાયો વાળો હોય ને કેવો લાગે છે અને તારા પાસે તો પૈસા એટલા છે ને તે તું જોઉં તો તું એવો લુખડો પહેરીને ફરીને જીવાણ તો ગમો હવ તને સલામ મારે ઓળશી તો કેમો બોલું પેલી સ્ટાન્ડર્ડ ગાડી ની વાત નથી કરી રાતી તમને ના ના મોણસ તો જોરદાર છે બાકી અરે ગમો રૂપિયા થી ના પહાણ છે ના ના લઈ લે હા તમે ગમશે તો લીધા વગર મેલા નહીં પૈસા ની તો કોઈ વાત જ કરશો નહીં કિંમત તો માજા મુઠા મળશે એવું કેવું જીવન માજા મુઠા કેટલી વાર સાથે કેટલા પોક્યા બસ 10-15 મિનિટ નો રસ્તો બાકી સાહેબ હારું હારું ચોકડી પર ઉભા છે ગરધણી લઈને આવ્યો છું બરોબર સીધા અહીં જોઈ કર હારું બસ આવું જ છે તો હેડ ઉભા રહીએ ચોકડી જીવન આઈન પણ જેવું તેવું કીધો હફળવાન નહીં કોઈ માજા મુઠા કોઈ હાલી નહીં દેવાના બરોબર ઇની એ ગમન ગમન એ ગમન બે દણવાન બરોબર બધાને 1 રૂપિયો નહીં હાલવાનું ના ના જીવન ના ખોટા પૈસા થોડા ક ઉડાડી મેલવાના છે 1 રૂપિયો ના બગરો છે તમે મારું હારું વિચાર્યું હો તાણે જ કા ચકાચક
આપણે એવી જ લેવાની છે આખેમાં. અને તું ગોમ વચ્ચે લઈને નીકળે ને એટલે આમ તારો વટ પડી જાય એમ. સરપંચ તો ઓગળ્યો ગાલીને ચાલતા રહે કે ઈવન તો તારા શેટી ધૂળ ઉડાડીને નાહી જવાનું. ધૂળ બરાબર કહેવાય એ સાલોને. એટલે ગોમમાં તારા આગળ કોઈનું કશું ના આવે. ના જાવ બાબુજી સરપંચ ને બધા ધૂળ ખાતા માણસો કહેવાય. માટી ખાવે માટી. ગાડીમ તો કોઈ જોવું પડાયો જ નથી. ફોટામ તો એવી ચકાચક દેખા દીધી પણ હમણાં હાલ વાત થઈ જાય છે. હમણાં ચોકડી આવી જાય. આટલા જ કીધું છે. ચોકડી આવી જો. વાર તો નહીં થાય ને. હા વાર નહીં થાય. વાર નહીં થાય. 10-15 મિનિટ ની વાત હતી. હમણાં હાલ આવીને ઉભા થઈ જશે. કીધું એટલે વાત પટી જઈ. બીજું ગમન તો ગાડી લઈ જ લેવાની. સૌ કીધું પૈસા થાય ખબર છે ને તમારે. પૈસા જીવન હંગાતો એટલે હું ચિંતા મારા પૈસા ની. હા કાલ ના ગાડી લેવા નીકળ્યા તે મારતો મગજ કોમ ની હતો. શાણે ગાડી લઈ ગયા જવું ગમવા બતાવું. મને એવું તું કાલ લઈ લે પણ તું પેલી ગાડી ના ગમારી એટલે નથી ગમતી. શું માકા એવું જ જો પણ ના ગમતું નહીં લેવાની. ગમવા પડવો જો જો પૈસા ગમે એટલા થોય તો ચાલશે. ગમમાં કોઈ ના પણ નાવે એવી લેવાની. પણ આટલી એવી જ લેવાની છે કે તો ઊંચો ને છો થવું પણ હજી સુધી કોઈ ગાડી નું ઠેકાણું પડી ના. બધા જીવન ને ગાડી ગમી જાય તો થોડું ઘણું મારું એ થઈ જાય. ભેગું કઈને જ મેલ્યું છે. કીધું તમે આવો તો ખરા. ભાવ મી કીધો છે પરમાણે કેજો. અને ગાડી એ પાછી ચકાચક હતી. તારા જીવન માં કોઈ દાડો આટલી લોભી ગાડી નથી. નહીં ભારી કોઈ દાડો. ખાલી રોજ એક લઈને જતો એટલી જીવન જોતો કરો. એક ડાકે નહીં નહીં ગાડી ઉપર. ના ના ગાડીમાં કોઈ જોયા જેવું નહીં જીવન. એક નંબર ગાડી થઈ. સીધી હું તો મારા પાન તારા જેટલા પૈસા હોય ને તો હું તો ઉપાડી જ લઉં. કેમા તમે કોઈ જેવી તે વસ્તુ મને લઈ આલો નહીં ખબર છે મને. જીવન તું ખાડામાં પડી મન ગમે. આવો બેઠા આવો. લુગડો બદલવાની જરૂર છે તારે. ગાડી લે યાર મને ટોપું તો નહીં ખબરાયું ને. શેઠ તમને એક વાર જુમાન આલ્યા પછી અમે ફરતા છું. ગાડી નહીં ગમે તો અમારે શેઠ 5,000 રૂપિયા તમને પાછાલ છે. પછી ગાડી ની કિંમત તો મેં કીધી હતી ખબર છે ને. અરે તમે ગાડી ની કિંમત ની જવા દો. વાત ખાલી મેં ખોલી દરવાજા ખોલી જોઈ લો કે ફટોફટ ગમે તો પછી નક્કી કરીએ. બોલ જીવન બોલ. કી દરવાજો વળી પાછું મારા તને રોજ દરવાજા ખોલી લેવા આવું પડશે. પાછું જો જીવન માટે ડ્રાઈવર ચલાવશે બેહું નહી. શું માકા હાલ બેસો ખરા જીવન છે. તડકો તો ઠંડા એમ અમે જેવું મગજ ઊંધું થઈ ગયો ટાટું થઈ જાય. ઠંડા એમ થઈ જાય. બેસીએ જરા જોઈ લઉં. જીવન હું જોજો ગોમવા નીકળશે ને તો બધા મુઠામાં ઓગળીઓ ગાળી દે. શોમા કાકા એવું લાગુ છું. જીવન જોરદાર લાગે છે. ગાડી તારા ઉપર એવી લાગે છે ને દોડો ગાડી જોજે પાછો. એ તો
વાગવાન અડી જો હું તો વાગસ કે છે શું છે કે આ બાજુ આવો ને સમાક કે તમે જીવનંગા થોડી વાતચીત કરી લ્યો હારું હારું મેં ગાડી જોઈએ તો હાથ વાર જોઈ લ્યો ને પછી કશો વધો ને અમાર જીવન ની એક નજર મારી ને એટલે વાત પૂરી થઈ જઈ અને મારું કીધેલું તો વિશ્વાસ છે પૂરે પૂરો વિશ્વાસ છે કે માં તારા ઉપર રાતી જે આપણો વાત થઈ હતી ને એ પરમોણે કરવાન સર બરોબર બરોબર જો આમ તો તમારી ગાડી ની કિંમત 8 લાખ રૂપિયા તમને મળી જાય એમ હું 50,000 વધારે આલું છું પાછા એટલે તો તમે મારું સેટિંગ કરી આલો જીવન હું કેવું થાય છે તારું કે ગાડી ની કિંમત 11 લાખ રૂપિયા છે પોહાશે કે નહીં પોહાય મારા માટે ફાઇનલ જ છે કશું કેવાનું તમારી વાત સાચી પણ અમારો મિત્ર છે ને એ મારું કેવું કરશે બધું કરે કે નહીં કરે બધું પણ અમારું એ મન રાખો અમદાવાદ થી છે આટલા બધા લોબા કર્યા છે સ્પેશિયલ બોલાયા છે ગાડી એક જ વખત જોઈને ગમી છે કે ના ગમી છે એટલે મારું મન રાખો લગભગ આધા અમો કરી આલો ને પૂરેપૂરા 11 લાખ જ થશે ગાડી ખાલી જોઈતો તમે ઓટો તો મારો હું શું કઉ છું તું યાર હું કહો હરા દહ ને દહ કર 11 કી આલી દે ને અમુ કોઈ ને માજી કિંમત ના દેવાની કાલ દાદા જાય તો એમ નહી કાલ દાદા છેડી કોક અમોન કોડા બનાવા તાર પછી કે હારું કશું છે તમારું એરું મારું એરું ન કે ગાડી અમાર નહી લેવી 10 લાખ માં આલવી હોય તો કયો ન કે જતારો હાલત પર લાજે પોચો દા ડીઝલ ના યાર ગાડી તો જો એક નજર મારું ને એટલે ટકોરા જેવી બધી ખબર પડી જાય મને પણ તમે કહેતા હોય ને તો 10 લાખ માં કરેલું ન કે બાકી એ આ 5,000 તમારા લઈ અને આ તમારો ડીઝલ નો ખર્ચો તમે પાછા દે કરો ઘણી ગાડીઓ મળે છે દુનિયા ઉપર લ્યો યાર પણ આ કાકા નો વધો નહી તો તને હું વધો છે કે વધો મને સાહી યાર ગોમ માં મારી આબરૂ જાય હમણાં જીવન ની જાય તો હું કેવું જીવન લે પકડ ફટોફટ જીવન ગાડી માં કશું જોવું પડે એવું નહીં બરોબર આ તો લઈ લીધી ને એટલે સાચી ગાડી મુકાઈ દે અને 2 દાડા પછી જવું ને એ સીધા કાગળિયો લઈ લેવું અને નો મુક કરાવી દેવું બરોબર બધું લેવું તો બરોબર છે શેઠ બરોબર ઓફિસ આવશું 2 દાડા છેડી તમે તાર ઓફિસ આવી જજો ગાડી ના કાગળિયો બધો રેડી છે કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ છે લ્યો તમારા હાથ મારો તો મારી લ્યો ને કે મારા ઉપર વિશ્વાસ હોય તો રવા દો હાથ મારેલો ચડો ને અને મારા બાઈક સાથે તમને વિજાપુર સુધી મૂકી જાવ પછી તમે 2 દાડા ગાડી લઈને ઘેર જાવ હારું હેડો એમ સમા કે એમ જ કરી હેડો અને ગામ માં પાછા જો તો એમને માતાજી ના મંદિરે લઈ જજે વધારે બારી ના ગાડી પેલા તો પેડા મન લઈ આવીએ પેડા લાંબા પડી તો કહું છું વેચવાના મન નહીં ના કરતી વધારે લાવજો બધો ઘેર કિલો કિલો આલજો કારણ કે જીવન ના જીવન માં પહેલી વખત ગાડી લાવ્યો છે હું કેવું આટલી કરાય એક કામ ફર્યો આ તો ગાડી ફરવા બીજી બધી વાત છોડજો મને તો તમે વિજાપુર સુધી મૂકી જો એટલે હું ને હું આજે તમને વિજાપુર પહોંચાડતો હું અને તમે શોમો કકોન બે ગાડી લઈને ઘેર જો ખાવાનો ખર્ચો બરતો આલુ ના નહીં આલો ચાલ છે દે તો હું મારા રીતે કરાય કાકો એકલા ગાડી લેવા આયા હોત તો સારું હતું છે ડીમ ના ચાલે ને આ તો મારો મિત્ર છે અને મારા ભાઈ જેવો છે ઓન તો કોક કેન કે 12 લાખ 15 હોય તો 15 આલી દેવો છે આજે લાખ નો મને ફાયદો થતો જીવન હું ગાડી આવી ગાડી હું તો પહેલી વાર કોઈ બેહું છું જબરજસ્ત ગાડી ને લઈ આલી તે ખાલી પોઈન્ટ આલુ તરત જ એસી ફૂલ ચાલુ થઈ ગયું પાછળ જોજો હો જોઉં છું બોલો શેઠ કેવું રહ્યું કામકાજ કે હળો સરસ સરસ 6 લાખ ની ગાડી હતી તમને ફાયદો કરી આલ્યો કે ના કરી આલ્યો પૂરો ફાયદો 8 લાખ તમારા જે થતા હતા કાયદેસર તમે લઈ જાઓ આ 2500 નો વાળો રહ્યો ને 1 લાખ રે 2 લાખ મને આલી દો તમે એ ફાયદા મને હું એ ફાયદા મને બરોબર આજે તમારી લીધે મને ઘણો ફાયદો થઈ ગયો છે આમ તમારે મેલવાની હે બૂમો અહીંથી ગમે તે સાધન માં જતો રહો ને હું જતો રહું છું અને આવો કોઈ બીજી ત્રીજી વાત હશે ને તો હું તમને હમા મારા કોન્ટેક્ટ માં રહેજો આ રીતની ગાડી જોઈતી હોય તો પહેલો ફોન મને કરજો તમને આ વખત ફાયદો કરાય ને ના કરતો તમે મારું સમજો હું તમારું સમજો એટલે 2 જણા નું ચાલે જાય કે કાકા હમણાં જમીન વેચી છે ને 50 લાખ ની ગાડીઓ ઉપર ગાડીઓ લેવાની વાતો ચાલે છે એટલે તમને સમાચાર કહું તૈયાર જ રહેજો ચોક્કસ ચોક્કસ અનાજી પાછી બીજી કોઈ ગાડી અનાથી ઊંચી જોતી હોય તો કશો વધો નહી
એ તો ચાર દાડા ફેરવવા દે પછી કોક કરીએ છીએ પાછું. હા રડો થી પૈસા દનાવ તો મું બે હારો આવજો તાન શેઠો. હા 2 લાખ નું તો જીવણિયાનું થઈ ગયું. કેટની હોનું થઈ ગયું મારા મારું થઈ ગયું. અને પાછો વિશ્વાસ તો કેટલો મૂકે છે મારા ઉપર. ખબર જ નહી પડતી ગાડી તો રાગે રાગે ઘેર તો લઈ લે જેવી ફાવે એવી. પણ શું સિસ્ટમ ખબર નહી પડતી મને. ચાવી તો ભૂલી ગયા ચાવી તો લીધી નહીં ગાડી એકલી તારે પૈસા બધું એના લીધું મારા લેવાનું તું કયો. હા તે કશો ને ભરી લાવ્યો તો શું લે જવા દે મને નહીં ફાવતી. સિસ્ટમ ઓની પાછો ગોળો ભાઈ ફેણ જો અમે ડ્રાઈવર મો લે શું એક મારા ઓળખીતા બોલાવું હકો બધું છે આપણા પાસે જે માગી ડ્રાઈવર હારો એ જ પગાર ઉપર રાખવો પડશે. હાલ આજ તો ઘેર તો લઈ જઈએ પછી ડ્રાઈવર રાખીશું ને. હલો કેટલા હતા આગા ઓવો ઓવો નવી ગાડી લીધી છે આપણા જંત્રાલ વાળી ચોકડી ઉપર. ઓવો હાલ જ સોદો કર્યો છે કોઈ નહીં આવડતી નહીં તમે આવજો ખાલી ઘેર લઈ આવો ને. ઓવો પછી તમારે કાયમ માટે ડ્રાઈવર રહેવું હોય ને તો 20,000 ના 25,000 પગાર આલો બરાબર. એની ચિંતા તમે કરજો નહીં. ઓવ ખાલી એક વખત આવી જો કે તમારે કશું જોવું નહીં. તમારે કશું જોવું નહીં પણ આપણા શેઠ જો કી તને લઈ જવાનું છે હો એ હારું હારું હાલ ઘેર મુકાઈ દો. આવું છું જલ્દી આવો તો હારું કા ગમત અજો રાજવાડા પોકી ગયા સારું થાય પછી લે એમાં તોરી તબી આવતી નહીં. સુમકા બે જોડો ડ્રાઈવર હમણાં હાલ જ આવશે. લોક કરી દીધું હો પાછી લોક થઈ ગયું. મુંબઈ કે તો મુંબઈ લઈ જાવ એવો ડ્રાઈવર હેવી છે. પેટ માંથી ફોડી ને લેવા દે મગજ જવા દેજો ઘેર હેડો સીધું મુહૂર્ત જ કરવાનું છે. લોક ખોલજો પાછળ ના દરવાજા નું નોકરી હોય બધું જય માતાજી. મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.